हेलो स्टूडेंट्स, वेलकम बैक टू दी एमपीएस होम बेस एजुकेशन। विद्यार्थी मित्रों, आज अपने गया कालना जे लेक्चर में शीखा था भागाकार केवी रीते करवो, बराबर, एनो उपयोग करवाना छे। आमांथी डायरेक्ट बे तन एवा छे के जे डायरेक्ट हूँ तमने शेष केवी रीते शोधे ए कही दईश, अने बे तन आपणे आखा आखा दाखला करशुं, बराबर। जो भाई, आमां है ने एवुं है के भाई पी ऑफ एक्स बदलवानुं नथी, पी ऑफ एक्स एने राखवानो छे, एटले के भાજ્ય બહુપદી એમને રાખવાની છે, એટલે હું લખી જ નાખું 2x નો વર્ગ માઇનસ 7x માઇનસ 15, અને જીઓ ફેક્સ વાળા ફરતી વાળા બદલતો જવાનો છે, એટલે પેલો છે એક્સ પ્લસ 1। ઓકે, તો દાખલા કરીએ, ચાલો કેવી રીતે કરવાનું કે ભાઈ એક્સમાંથી 2x નો વર્ગ બનવા માટે મારી પાસે શું ઘટે છે એવી રીતે વિચારવાનું। તો કે ભાઈ અહીંયા મારી પાસે એક એક્સ ઘટે છે, બે વખત એક્સ છે, એક્સની બે ઘાત છે, એટલે એક એક્સની એક ઘાત ઘટે છે અને બે આખે આખું ઘટે છે, એટલે અહીં શું આવી ગયું 2x। અહીંયા લખી નાખવાનું 2x। એમ ન ખબર પડતી હોય તો લાસ્ટ એન્ડ લિસ્ટ છેલ્લી વાર કહી દઉં કેવી રીતે કરવાનું છે। છેલ્લી વાર, બરાબર, હવે હું કોઈ દી આવી રીતે કરીશ નહીં, હું તો કહું તમે ના કરતા 2x નો વર્ગના છેદમાં અંદરનું પેલું પદના છેદમાં બહારનું પેલું પદ, એક્સની એક ઘાત, એક્સની એક ઘાત ઉડી ગઈ, શું વધ્યું ભાઈ 2 વધ્યો, એક્સની બેમાંથી એક ઘાત વધી, એટલે 2x એને એમ મૂકી દીધો, બરાબર। પણ હું તો કહું ડાયરેક્ટ જો વિચારતા થઈ જાઓ તો બહુ બેસ્ટમાં બેસ્ટ। ચાલો અહીંયા મૂકી દીધું આપણે x ગુણ્યા 2x એટલે 2x નો વર્ગ, 1 ગુણ્યા 2x એટલે શું આવી જાય 2x, નીચે લીટી, નિશાની બદલાવી નાખવાની નીચેના પદની, પ્લસ 2 ને માઇનસ 2 એટલે 0, માઇનસ 7 માઇનસ 2 સમાન નિશાની સરવાળો એટલે 9, સમાન નિશાની એટલે સરવાળો એટલે 9, મોટા પદ નિશાની, મોટું પદ છે 7, એ નિશાની છે માઇનસ એટલે માઇનસ 9, એટલે અહીંયા આપણે લખશું માઇનસ 9x। વાર્તા થઈ ગઈ પૂરી। હવે ચાલો કોણ વધ્યું માઇનસ 15, તો એને ઉતારો નીચે માઇનસ 15। હવે ભાઈ એક્સમાંથી મારે માઇનસ 9x થવું છે, શું ઘટે, એક્સ તો છે ઘટે છે માઇનસ 9, અને આમ ઘા કરું ને ભેગો માઇનસ 9ને ભેગો ઘા કરું તો નીચે ઉતરે એ પેલા શું થઈ જાય માઇનસ 9x થઈ જાય, બરાબર ને, અહીંથી રોકેટ ટ્રેડ ભેગો માઇનસ 9x જોઈન્ટ થઈ જશે, એટલે આ જે આવ્યું હોય ને હું અહીં લખી નાખીશ માઇનસ 9। એટલે હકીકતમાં કેમ વિચારવાનું હોય કે ભાઈ એક્સમાંથી આપણે માઇનસ 9x કરવા માટે એક્સમાં શું ગુણાવવું પડે, તો કે એક્સમાં માઇનસ 9 આપણે ગુણાવવા પડે, એટલે માઇનસ 9x થઈ જાય। ચાલો, એટલે એક્સ ગુણ્યા માઇનસ 9 એટલે માઇનસ 9x, 1 ગુણ્યા માઇનસ 9 એટલે માઇનસ 9, 9 1 9 ને 1 દાંડ્યું હતું એમને આવી જાય ભેગું। ઓકે, તો નિશાની નીચેના પદની બદલાવી નાખવાની, માઇનસ હતું પ્લસ, માઇનસ હતું પ્લસ, માઇનસ 9 પ્લસ 9 0, માઇનસ 15 પ્લસ 9, હાલો ભાઈ અલગ અલગ નિશાની એટલે બાદ બાકી, 15માંથી 9 જાય એટલે 6, મોટા પદ નિશાની એટલે માઇનસ છે એટલે માઇનસ, અહીંયા આવશે માઇનસ 6। તો ભાઈ શેષ શું આવી ગઈ, શેષ બહુપદી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6। ઓકે, તો એના પછીનો જે દાખલો છે એ આપણે આ લાંબી પ્રક્રિયા કર્યા વગર, તો તમારે તો આખા આખા બધા દાખલા કરવાના જ છે, અહીંયા ભાજક બદલાવતું જવાનું ના દાખલા કરવાના જ છે હોમવર્કમાં, હું શું કરીશ, હું અમુક દાખલા આખા કરીશ, અમુક દાખલા શેષ પ્રમેય રીતે કરીશ, શેષ પ્રમેયની રીત એટલે મેં તમને કાલે શીખવી હતી પણ નામ નહોતું કીધું, કારણ શેષ પ્રમેયની રીત કહેવાય, જો શેષ પ્રમેયની રીતે આનો આપણે ઉકેલ મેળવીએ અને શેષ શોધીએ કે ભાઈ 2x નો વર્ગ માઇનસ 7x માઇનસ 15 છે, અને પકડો અને પકડો, એમાં જીઓ ફેક્સમાંથી એક્સની કિંમત કાઢી લ્યો, એટલે 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, એક્સની કિંમત કાઢવી છે ને આપણે એટલે બરાબર 0, એટલે કે એક્સની કિંમત એટલે શું, એક્સ શૂન્ય શોધવાનું, આ બહુપદીનું શૂન્ય શોધવાનું, એને કહેવાય એક્સની કિંમત કાઢવી, આમાંથી કાઢો એક્સની કિંમત, એટલે 2x પ્લસ 1 છે ઓલી બધી જાય તો માઇનસ 1, એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 ગુણાકારમાં છે 2 ઓલી બધી જાય તો છેદમાં હોય જાય ભાગાકારમાં, એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1ના છેદમાં 2 આવ્યું એને આપણે ક્યાં મૂકી દેવાનું, અહીંયા બહુપદી પી ઓફ એક્સની અંદર મૂકી દેવાનું, તેથી પી ઓફ માઇનસ 1ના છેદમાં 2 ઇઝ ઇક્વલ, જ્યાં એક્સ દેખાય ને માઇનસ 1ના છેદમાં 2, જ્યાં એક્સ દેખાય ને માઇનસ 1ના છેદમાં 2, બીજી વાત નહીં, 2 ગુણ્યા માઇનસ 1ના છેદમાં 2
એનો વર્ગ માઇનસ સાત એક્સની જગ્યાએ માઇનસ એકના છેદમાં બે માઇનસ પંદર બે ગુણ્યા ઉપલા ટાઈમ ટ્રેન ચાલુ થઈ ગઈ બરાબર ને આ વિડીયો જોઈ તો ખબર પડી જાય કે ઉપલા ટાઈમ શું થઈ ગયું ટ્રેન ચાલુ થઈ ગઈ હવે નીકળશે કેવડી કઈ છે બહુ લાંબી હશે હાલો હવેનો અવાજ નહીં આવે કદાચ નહીં આવે જો ભાઈ માઇનસની બે ઘાત એટલે પ્લસ થઈ જાય કેમ કે રેન્ડિયો ગુણ્યા રેન્ડિયો શું થઈ જાય કોક લઈ જાય પ્લસ થઈ જાય બરાબર એટલે એને આપણે જોવાનું નહીં વર્ગ હોય ત્યારે એકનો વર્ગ એટલે એક બેનો વર્ગ એટલે ચાર માઇનસ ગુણ્યા માઇનસ એટલે શું થઈ ગયું પ્લસ થઈ ગયું સાત ગુણ્યા એકના છેદમાં બે એટલે સાતના છેદમાં બે માઇનસ પંદર આના નથી ગુણાવવું બે ગુણ્યા બે એમ ઉડાડી દે છેદ છેદ ઉડે એટલે શું વધ્યું એકના છેદમાં બે પ્લસ સાતના છેદમાં બે માઇનસ પંદરના છેદમાં કાંઈ નથી એટલે એક તમામનો લસા લઈએ બે બે અને એકનો લસા કેટલો આવે બે આવે અહીંયા તો ઓલરેડી બે હતા જ અહીંયા બે બનાવવા માટે ગુણ્યા બે ઉપર પણ ગુણ્યા બે કરવા પડે એટલે હાલો અહીંયા બે બનાવવા માટે ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે કંઈ ન કંઈ રહેવું જ થાય એક ગુણ્યા એક એટલે એક પ્લસ સાત ગુણ્યા એક એટલે સાત માઇનસ હતા અહીંયા માઇનસ હતા એટલે માઇનસ પંદર ગુણ્યા બે એટલે ત્રીસ હવે ભાઈ જોઈએ સાત ને એક આઠ માઇનસ ત્રીસના છેદમાં બે એટલે માઇનસ બાવીસના છેદમાં બે એટલે માઇનસ અગિયાર તો ભાઈ ડાયરેક્ટ ખબર પડી ગઈ શેષ કેટલી થઈ ગઈ માઇનસ અગિયાર જોજો આ દાખલો કરજો અહીંયા આર ઓફ એક્સ તમને કેટલો મળશે માઇનસ અગિયાર મળવો જોઈએ તો તમારો દાખલો સાચો નકર ખોટો બરાબર આ આને શેષ પ્રમેય રીત કહેવાય આને શું કહેવાય શેષ પ્રમેય રીત કહેવાય લખવું હોય તો લખી લેજો થોડો જોકે અડધો દાખલો તો કાઢી નાખો મેં પણ તોય કાંઈ વાંધો નહીં પોઝ કરીને જોઈ લેજો બરાબર હવે આપણે એક અલગ દાખલો કરીએ આને ઉપાડીએ આખે આખો દાખલો કરવો છે પી ઓફ એક્સને જી ઓફ એક્સ વડે ભાગી નાખવું એટલે કે અહીંયા કરી નાખવું એક્સ માઇનસ પાંચ ઓકે જો આ તો સહેલું પડે આ શેષ પ્રમાણે રીતે પણ સહેલું પડે કેમ કે જો અહીંથી ખબર પડી જાય કે એક્સ બરાબર પાંચ ઉપાડીને મૂકી દો આમાં એટલે બે ગુણ્યા પાંચનો વર્ગ એટલે પચીસ પાંચનો વર્ગ એટલે પચીસ ગુણ્યા બે પચાસ માઇનસ પાંચ એકની જગ્યાએ પાંચ મૂકો મનમાં મનમાં કરો ન શું થાય મનમાં મનમાં કરો સાત ગુણ્યા પાંચ એટલે માઇનસ પાંત્રીસ માઇનસ પંદર પચાસમાંથી પાંત્રીસ જાય એટલે પંદર માઇનસ પંદર ઇઝ ઇક્વલ ટુ ઝીરો જોજો ફટાફટ જાદુ મંતર શેષ ઝીરો આવશે શેષ આવશે ઝીરો શેષ પ્રમાણે રીતે કરી લો ભાઈ જોવું હોય તો જોજો કાંઈ વાંધો શેષ પ્રમાણે રીતે બરાબર જોઈએ બારનું અંદરનું પહેલું પદ બારનું પહેલું પદ જોવાનું એક્સ ટુ એક્સનો વર્ગ થવા માટે એક્સમાં શું કરવું પડે શું ગુણાવવું પડે તો કે ભાઈ ગુણ્યા ટુ એક્સ કરી નાખો ગુણ્યા ટુ એક્સ કરી નાખો એટલે અહીંયા લખીશ ટુ એક્સ એક્સ ગુણ્યા ટુ એક્સ એટલે ટુ એક્સનો વર્ગ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ બે એક્સ એટલે માઇનસ દસ એક્સ માઇનસ પાંચ ગુણ્યા બે એક્સ પાંચ બે દસ ગુણ્યા એક્સ ડંડ્યુ એક હતું એટલે પડ્યું છે માઇનસ દસ એક્સ બરાબર ન સમજાય તો પણ એવી રીતે જોઈ શકો નીચેના પછી નિશાની બદલાવી નાખું બે માઇનસ બે એટલે ઝીરો માઇનસ સાત પ્લસ દસ માઇનસ સાત પ્લસ દસ અલગ અલગ નિશાની બાદ બાકી સાત દસમાંથી સાત એટલે ત્રણ મોટા પદની નિશાની પ્લસ ત્રણ એટલે અહીંયા હું લખીશ ત્રણ એક્સ માઇનસ પંદર જો ભાઈ આખે આખું જોઈ શકો તો બહુ સારું કે ભાઈ પહેલાં આપણે એમ જોઈએ કે એક્સમાંથી ત્રણ એક્સ બનાવવો છે શું ગુણવું પડે તો કે ગુણીએ ત્રણ કરવા પડે ત્રણને મૂકી દો અહીંયા હું તો એક બહુ પદી જ જોઈ લઉં છું કેવી રીતે એક્સ માઇનસ પાંચમાંથી શું કરવું છે ત્રણ એક્સ માઇનસ પંદર તો આખી બહુ પદીને ત્રણ વડે ગુણાવી દો ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ એટલે માઇનસ પંદર આવી ગયું એમાંય થાય કાંઈ વાંધો નહીં ધીરે ધીરે બધું તમને પણ પ્રેક્ટિસ પડતી હશે ત્રણ એક્સ બનવું હતું એક્સમાંથી એટલે કેટલા વડે ગુણાવ્યા ત્રણ વડે એક્સ ગુણ્યા ત્રણ એટલે ત્રણ એક્સ માઇનસ પાંચ ગુણ્યા ત્રણ માઇનસ પાંચ ગુણ્યા ત્રણ પાંચ ત્રણ પંદર માઇનસ વાળી નિશાની માઇનસ પંદર લખી નાખો માઇનસ પંદર નીચેના જે છે એની નિશાની બદલાવી નાખવાની ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો પંદરમાંથી પંદર જાય તો ઝીરો જો પ્લસ અને માઇનસ છે એટલે ઝીરો આવી ગઈ ભાઈ શેષ શૂન્ય કીધું હતું ને દાખલો ચાલુ થયો ત્યારે તમને કહી દીધું શેષ કેટલી આવે શૂન્ય આવે આમેય થાય શેષ પ્રમાણે રીતે પણ થાય હવે લાસ્ટ દાખલો આ એક દાખલો આપણે આખો ગણીએ બરાબર છે પછી આપણે આજનો વિડીયો પૂરો કરીએ ગિફ્ટ આપીશ એક ગિફ્ટ આપીશ વિડીયોના છેલ્લે
એટલે કોઈ વયા ન જતા વિડીયો થોડો રાખીને બે એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ પંદર ભાગ્યા ટુ એક્સ માઇનસ ત્રણ. અંદરનું પહેલું પદ બહારનું પહેલું પદ જોવાનું છે. એટલે ભાઈ ટુ એક્સમાંથી મારે શું બનવું છે, ટુ એક્સનો વર્ગ બનવું છે. શું ઘટે, ટુ ટુ તો છે, એક્સની બે ઘાત, એક્સની એક ઘાત, એટલે એક્સની એક જ ઘાત ઘટે, એટલે ગુણ્યા એક્સ કરી દો, એટલે શું બની જાય, ટુ એક્સનો વર્ગ બની જાય. એમ ન ખબર પડે તો કેમ કરવાનું એ પણ હવે તમને ખબર છે. એટલે અહીંયા લખીશું એક્સ, ટુ એક્સ ગુણ્યા એક્સ એટલે ટુ એક્સનો વર્ગ. આમ જોઈને જ ખબર પડવી જોઈએ તો જ ભેગું થશે. માઇનસ ત્રણ ગુણ્યા એક્સ એટલે માઇનસ ત્રણ એક્સ. નીચેનાની નિશાની બદલાવી નાખો, બેમાંથી બે તો ઝીરો, માઇનસ સાત પ્લસ ત્રણ, અલગ અલગ નિશાની, અલગ અલગ નિશાની એટલે બાદ બાકી. સાતમાંથી ત્રણ જાય તો ચાર, મોટા પદની નિશાની માઇનસ ચાર, એટલે અહીંયા આવી ગયું માઇનસ ચાર એક્સ. માઇનસ પંદરને નીચે ઉતારો. હવે ભાઈ મારે ટુ એક્સમાંથી માઇનસ ચાર એક્સ થવું છે, શું ઘટે? તો કે ભાઈ એક તો બેમાંથી ચાર થવું એટલે ગુણ્યા બે કરવા પડે, એક્સ તો છે જ, માઇનસની નિશાની પણ ઘટે છે એટલે માઇનસની નિશાની પણ ગુણાવી પડશે. એટલે અહીંયા શું આવી જશે ભાઈ, માઇનસ ટુ. ન ખબર પડી, હાલ ભાઈ હાલ, ન ખબર પડી કાંઈ વાંધો નહીં. અહીંયા જોઈ લ્યો, માઇનસ ચાર એક્સ ના છે મારે ટુ એક્સ, એક્સ એક્સ ઉડી ગયો, બે ગુણ્યા બે 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 ઉડી ગયા, શું વધ્યું, માઇનસ ટુ જોયું, માઇનસ ટુ બરાબર. એટલે આવી રીતે વિચારવાનું હોય, ટુ એક્સ ગુણ્યા માઇનસ ટુ એટલે માઇનસ ચાર એક્સ, માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે, માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે, ત્રણ બે છ, દાંડિયા બે હતા કોક લઈ ગયું એટલે ખાલી છ, ત્રણ બે છ, બે દાંડિયા હોય તો કોક લઈ જાય, એક દાંડી હોય તો પડ્યું રહીએ, એ વાત તમને ખબર છે. માઇનસ માઇનસ પ્લસ, સોરી આપણા નીચેનું જે છે એની નિશાની પહેલાં બદલાવી નાખીએ. ચાર માઇનસ ને ચાર પ્લસ એટલે ઝીરો, માઇનસ પંદર માઇનસ છ, માઇનસ પંદર માઇનસ છ એટલે અહીંયા આવી જશે માઇનસ એકવીસ. શું આવી જશે ભાઈ, માઇનસ એકવીસ, એટલે શેષ આવી ગઈ માઇનસ એકવીસ. દાખલો થઈ ગયો પૂરો. આ ડાયરેક્ટ કરી લેવો છે ભાઈ, ડાયરેક્ટ કરી લેવો છે, ફટાફટ ફટાફટ કરી લે. દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો, બરોબર છે, દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો. આને કહેવાય શેષ, આને કહેવાય ભાગફળ, આ આપણો જવાબ કહેવાય, આને કહેવાય ભાજક, આને કહેવાય ભાજ્ય. ઓકે, પી ઓફ એક્સ, જી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ, આટલી વસ્તુ યાદ રાખવાની છે. હલો ભાઈ સ્ક્રીનશોટ પાડી લેજો. અને આપણે શેષ પ્રમેય રીતે કરીએ, શેષ પ્રમેયની રીતે કરીએ, શેષ પ્રમેય રીતે એટલે કે ભાઈ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે, એક્સ માઇનસ ટુ છે, તેથી એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એક્સની કિંમત કાઢવાની, જી ઓફ એક્સમાંથી એક્સની કિંમત કાઢવાની, એક્સ ઇઝ ઇક્વલ ટુ બે આવી ગયો. ઉપાડીને પી ઓફ એક્સમાં મૂકી દો, એટલે કે પી ઓફ એક્સ જ્યાં દેખાય ત્યાં બે, એક્સ જ્યાં દેખાય ત્યાં બે, એક્સ જ્યાં દેખાય ત્યાં બે, લખાઈ ગયું બે, બેનો વર્ગ એટલે ચાર, માઇનસ સાત બે ચૌદ, માઇનસ પંદર આઠ, માઇનસ ચૌદ માઇનસ પંદર, આઠમાંથી ચૌદ એટલે માઇનસ છ, માઇનસ પંદર માઇનસ એકવીસ, જવાબ આવી ગયો માઇનસ એકવીસ. એટલે કે આ શેષ આવી, શું આવ્યું આપણી પાસે, આ શેષ આવી. કંઈ ભૂલ ચૂક થતી હોય તો તમે ફટાફટમાં ઉતાવળમાં થઈ જાય તો જોઈ લેજો, દાખલો આખો ગણશો તો પણ શેષ કેટલી આવશે, માઇનસ એકવીસ આવશે. એટલે કે ભાઈ પી ઓફ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એકવીસ, એટલે આર ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ભાઈ, માઇનસ એકવીસ. શેષ કેટલી થશે ભાઈ, માઇનસ એકવીસ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, બાકી કંઈ જરૂર નથી. હવે તમને તમારી રીતે દાખલા ગણતા આવડે છે. તો મિત્રો આજે જોયું આપણે ભાગાકારની પ્રેક્ટિસ કરી. આ દાખલો છે તમારી ટેક્સ્ટ બુકમાં નથી, બરાબર, પ્રેક્ટિસ વર્કમાંથી છે. તમારે પ્રેક્ટિસ વર્ક લેવાની જરૂર નથી, જેટલી પ્રેક્ટિસની જરૂર હોય છે એટલી હું અહીંથી તમને કરાવીશ. ઓકે, તો આ વિડીયો જોઈ, આ સોરી આ વિડીયો પૂરો થાય પછી આ દાખલા છે તમારે બે રીતે કરવાના છે. એક તો ભાગાકારની રીતે, ભાગાકારની રીતે આ બધા દાખલા, બરાબર, મને મોકલવાના છે. આ બધા દાખલા ભાગાકારની રીતે કરીને મોકલવાના છે, અને સાથે સાથે શેષ પ્રમેયની રીત પણ કરીને મોકલવાની છે, શેષ પ્રમેયની રીત પણ કરીને મોકલવાની છે. અને પ્લસ હજી એક દાખલો આપું છું, એ પણ જોજો. તો ભાઈ અહીંથી એક તમારા માટે મેં તમને કીધું હતું વિડીયો છેલ્લે સુધી જોજો, હું તમને ગિફ્ટ આપીશ. તો આ તમારા માટેની ગિફ્ટ છે, બરાબર, હું અહીંથી હટી જાઉં છું. ગિફ્ટ તમે સારી રીતે લખી લો તમારી બુકમાં, બરાબર. આ તમારી ગિફ્ટ છે દાખલા નંબર એક અને દાખલા નંબર બે. પહેલા દાખલામાં શું કરવાનું છે,
તો કે પહેલા દાખલામાં તમારે વારાફરતી વાળા આ ભાજક બહુપદી લેવાની છે અને આ તમારી છે ભાજ્ય બહુપદી, બરાબર? જી ઓફ એક્સ આ પી ઓફ એક્સ, તો એ દાખલો તમારે ભાગાકારની રીતે જ કરવાનો છે. ઓનલી કેના રીતે? ભાગાકારની રીતે. અને આ દાખલો છે ઓનલી શેષ પ્રમેયની રીતે. કેની રીતે? ઓનલી શેષ પ્રમેય. આ બધા જી ઓફ એક્સ છે. શું છે? બધા જી ઓફ એક્સ. આના માટેનો પી ઓફ એક્સ એક્સ નો ઘન પ્લસ એક્સ નો વર્ગ માઇનસ 26x + 24. તો આ દાખલા બે છે તમારે હોમવર્કમાં કરવાના છે અને મને એડમોડો ઉપર મોકલવાના છે. ઓકે મિત્રો, તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, ટેક કેર.